કોઈ પણ પ્રકારના લૌકિક વૈદિક અનુષ્ઠાન કૃત્યથી રહિત જ્યારે એમનો જન્મ થયો અને જન્મની સાથે જ 16 વર્ષના સુખદેવજી મહારાજ છે જન્મ સાથે જ આશ્રમથી ભાગ્યા. એસે ભાગે ન કોઈ વસ્ત્ર, ન કોઈ યજ્ઞ પવિત સંસ્કાર, દિગંબર અવસ્થા. ઘણા કહેતા હોય છે કે ભાઈ બ્રાહ્મણ હોય ને એ ચાર ગ્રંથિઓથી બંધાયેલો હોય, કે ભાઈ અલગ અલગ ગ્રંથિ, જેમ એક ગ્રંથિ જનોઈમાં હોય, એક ગાંઠ ચોટીમાં હોય, એક ગાંઠ પોથીમાં હોય અને એક ગાંઠ ધોતીમાં હોય. આ ચાર ગાંઠ હોય એ બ્રાહ્મણ. એક ચોટી, પોથી, ધોતી, જનોઈ. કોઈ હવે આ કેવા છે સુખદેવજી? ના જનોઈ, ના ધોતી, ના પોથી, કુછ ભી નહીં. કોઈ પણ લૌકિક વૈદિક અનુષ્ઠાન સંસ્કારોથી રહિત. હવે એમ પણ જોવા જાઓ તો સંસ્કાર કોને આપવામાં હોય, આપવાનો હોય? જે વિકારી હોય એની અંદર કંઈક સંસ્કાર આપવામાં આવે. હવે અહીંયા સુખદેવજી મહારાજ સકલ વિકાર રહી ગત ભેદા, બધા પ્રકારના વિકારોથી રહિત એવા શ્રી સુખદેવજી મહારાજ દ્વૈપાયન, યાની વ્યાસજી દ્વીપમાં રહ્યા એટલે દ્વૈપાયન કહેવાયા. અને જ્યારે એ 16 વર્ષ પોતાના પુત્રને ભાગતા જોઈ રહ્યા છે અને ત્યારે એ વ્યાસજી એમની પાછળ પાછળ ભાગે છે. આ સુખદેવજી કેવા છે? પ્રબ્રજંતમ, બ્રજંતમ યાની ઘૂમને વાલે, પ્ર ઉપસર્ગ લગા યાની એક દિશા મેં ગયે ઉસ દિશા મેં વાપિસ ન જાને વાલે વો પ્રબ્રજંતમ, એવા સુખદેવજી. અને હવે એ જે દિશામાં જાય છે એની પાછળ વ્યાસજી પણ પાછળ પાછળ, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, પુત્રે તિ તન્મય તયા તરવો ભિનેદુ. શ્રી આચાર્ય મહાપ્રભુજીએ આ આ જે શ્લોક જે પ્રથમ સ્કંદમાં પણ છે એટલે એની બહુ સુંદર સુબોધની લખી. આપ કારિકામાં આજ્ઞા કરે છે કે આ જે પુત્રેતી જે શબ્દ છે, શ્રી આચાર્યજી બતાવી રહ્યા છે કે જ્યારે નિયમ એવો છે સંસ્કૃતનો કે જ્યારે કોઈને બોલાવવું હોય ને ત્યારે એમાં સંધિ ન થાય, અહીંયા પુત્રેતી શબ્દનો પ્રયોગ કર્યો અને અહીંયા વ્યાસજી એમના પુત્રને પુકારી રહ્યા છે તો કાયદા પ્રમાણે શબ્દ શું હોવો જોઈએ? પુત્ર ઇતિ, પુત્ર ઇતિ એમ શબ્દ આવવો જોઈએ. પરંતુ અહીંયા પુત્રેતી શબ્દ મૂકવામાં આવ્યો. શ્રી આચાર્ય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમના પુત્રને જોઈને વ્યાસજી એટલા વિરહાતુર બન્યા છે અને વિરહ ભાવના લીધે એમનું હૃદય પણ એ વિરહના લીધે એટલું, જેમ કોઈના હૃદયમાં વિરહ હોય, દર્દ હોય તો એ જોશથી પછી બોલાવી ન શકે, પુકારી ન શકે, એનો અવાજ દબાઈ જાય. અને આ વ્યાસજી એમના પુત્રના મોહમાં એટલા વિરહાતુર બન્યા છે જેના લીધે એ જોશ જોશથી બોલાવતા નથી. હે પુત્ર ધીરે ધીરે પુકારી રહ્યા છે, બુલા રહે હૈ. ઇસલિયે શ્રી આચાર્યજી કહે રહે કે યહાં પે પુત્રે તે શબ્દ કા પ્રયોગ હૈ. હવે આ આટલી બધી નાની બારીકી આ શ્રી આચાર્યજી સિવાય બીજું કોણ જોઈ શકે? હું તો જો વૈશ્વાનર હૈ વો યે ઇસ ગુણાર્થ કો પ્રગટ કર સકે. તો પુત્રે તિ તન્મય તયા તરવો ભી નેદુ. હવે વ્યાસજી પાછળ ને ઓલા આગળ, અને હવે શું થયું? ત્યાં જે વનમાં જઈ રહ્યા છે એ વનની લતા પતાઓ આમ હલે છે, અણદ અવ્યક્તે શબ્દ હ, અને એ અવ્યક્ત રૂપથી લતા પતાઓ હલીને વ્યાસજીને કહી રહ્યા છે, હે વ્યાસજી, આપ આપના પુત્રનો મોહ છોડી દો, એની પાછળ આ રીતે ન જાઓ. કોઈને એમ થાય કે ભાઈ વૃક્ષ બોલે છે, તો કે હા વૃક્ષ બોલે, કારણ કે વૃક્ષમાં જીવ છે, વૃક્ષ પણ વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજી તો લખે છે વનસ્પતિ વૈષ્ણવાહા,
અને વૈષ્ણવની વાણી તો વૈષ્ણવ જ સમજી શકે, સંતની વાણી સંત સમજી શકે, એ બીજું કોઈ ન સમજી શકે. અને વૃક્ષ શું કહી રહ્યા છે? ગુણાર્થ દીપિકા અંતર્ગત બહુ સુંદર આનો ભાવ પ્રગટ કર્યો. વૃક્ષ કહે રહે હૈ, અસ્માકમ ફલ સ્વરૂપા બહવ પુત્રા જાયંતે નશ્યંતિ ચ નવયમ શોચામહ ભવાંસ્તુ જંગમહ જ્ઞાનીનામ શિરોમણી ભાગવતઃ કલાવતારશ્ચ અર્થાત શોચતિ ઇત્યાશ્ચર્યમ નૈતત્વઈ ઉપર્યુજતે ઇતિ. વૃક્ષો કહે છે, વયમ સ્થાવરાઃ અયમ ફલ સ્વરૂપાઃ સ્વરૂપા બહવ પુત્રા જાયંતે નશ્યંતિ ચ નવયમ શોચામહ, કે હે વ્યાસજી, અમે તો જડ છીએ અને અમારા જે પુત્ર રૂપી એટલે કે અમારા જે ફલ છે, જે અમારા પુત્ર સમાન છે, જ્યારે એ ફલનો ઉપભોગ સમાજ કરે છે ત્યારે અમે ન શોચાવહ, અમે જ્યારે એનો વાતનો વિચાર નથી કરતા, તો તમે તો ભવાંસ્તુ જંગમહ જ્ઞાનીનામ શિરોમણી, આપ તો જ્ઞાનીનામ શિરોમણી છો, તો પછી આપ આપના પુત્ર માટે આવી રીતે મોં શું કામ રાખો છો? જેમ અમારામાં આવેલા ફલ અમારા પુત્ર એનો સંસાર જગત એનો ઉપભોગ કરે છે, એવી રીતે આપ પણ આપના પુત્રમાં મોહ ન રાખીને એને સંસારને સમર્પિત કરી દો, એમાં આસક્તિ ન રાખો. હલી હલીને વૃક્ષો વ્યાસજીને કહી રહ્યા છે. અહીંયા બીજા શ્લોકમાં સુખદેવજી જે ભાગવતના મુખ્ય વક્તા છે એમના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું, કે સુખદેવજી કહેવા છે, સર્વભૂત હૃદયમ એવા શ્રી સુખદેવજી મહારાજ, સર્વભૂતાનામ પ્રાણીનામ હત હૃદયમ અયાતે પ્રેરયતિ ઇતિ સર્વભૂત હૃદયમ તમ સર્વભૂત હૃદયમ. જે બધા પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ કરીને પ્રેરણા કરે એને સર્વભૂત કહેવાય. એવા સર્વભૂત શ્રી સુખદેવજી મુનિ માનતોસ્મી મુનિ વિતરાગ ભયક્રોધ સ્થિતિ ધૈર્ય મુનિ રુચ્યતે. ભગવદ્ ગીતામાં મુનિની વ્યાખ્યા કરવામાં આવી કે જેના અંદરથી ભય ક્રોધ કામ આદિ આ બધા નિવૃત્ત થઈ ગયા હોય, અને સુખદેવજીની અંદર તો ના ભય ક્રોધ આદિ છે જ નહીં, તેવા શ્રી સુખદેવજી મહારાજને આપણે બધા નમસ્કાર કરીએ, વંદન કરીએ, બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. તો આ મહાત્મા પ્રથમ શ્લોકમાં આપણે ભાગવતના મુખ્ય નાયક એનો પરિચય પ્રાપ્ત કર્યો, બીજા શ્લોકમાં ભાગવતના મુખ્ય વક્તાનો પરિચય પ્રાપ્ત કર્યો. આવો કથાનું શ્રવણ કરવા માટે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આપણે પ્રવેશ કરીએ. નૈમિષારણ્ય ક્ષેત્ર, એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં જ્યાં શૌનક આદિ ઋષિજનો યજ્ઞ કરવા માટે એકત્રિત થયા છે, અને એ ક્ષેત્રમાં સૂતજીનું આગમન થાય છે. નૈમિષે સુતમાસીનૌ અભિવાદ્ય મહામતિં કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ. નૈમિષારણ્ય ક્ષેત્રમાં જ્યાં નૈમિષ માત્રમાં એટલે ક્ષણનો ત્રીજો ભાગ જે સ્થાનમાં આવીને મનોમય ચક્ર શાંત થાય, મન શાંત થાય, એટલે ક્ષણનો પણ ત્રીજો ભાગ એવા સમયમાં જ્યાં મનને શાંતિ મળે એને નૈમિષારણ્ય કહેવાય. એટલે આપણે આ જે સ્થાન પર બેઠા છીએ અને જે આ સ્થાન પર અહીંયા બેસીને ભાગવત કથા શ્રવણ કરીને આ મનોમય ચક્ર મન શાંત થાય, શાંતિનો અનુભવ મનને થાય, તો આ ભૂમિ કઈ છે વૈષ્ણવો? નૈમિષારણ્ય ભૂમિ. એમ નહીં વિચારતા કે નૈમિષારણ આમ જ્યાં આપણું મન શાંત થયું વો નૈમિષારણ્ય. નરણ્યમ ઇતિ અરણ્યમ.
તો એવા સુંદર ક્ષેત્રમાં શનક આદિ ઋષિઓ જ્યાં યજ્ઞ માટે તત્પર બન્યા છે ત્યાં સુતજી પધાર્યા અને સુતજીને જોઈને શનક આદિ ઋષિએ વિનંતી કરી, અજ્ઞાન ધાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમ પ્રભવ સુતખ્યાદિ કથાસારમ મમ કર્ણ રસાયનમ. શનકજી કહે છે, હે સુતજી, અમારા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે આપનું જ્ઞાન કેવું છે? કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્યોના સમાન છે. અહીંયા રૂપક આ બતાવી રહ્યા છે કે એક અંધકારને દૂર કરવા માટે તો એક જ સૂર્ય પર્યાપ્ત છે, પરંતુ અહીંયા બતાવ્યું સુતજીનું જ્ઞાન કેવું છે, કોટી સૂર્ય સમપ્રભ. એ સુતજી જ્યારે આવ્યા, એમનું અભિવાદન કર્યું, ઉચ્ચ સ્થાન આપ્યું, અને શૌનકજી કહે છે કે કથાઓ તો બહુ સાંભળી, કથામૃત રસાસ્વાદ કથાસારમ, કે અમને સુતજી આપ કથાનો સાર સંભળાવો. સુતજીએ શૌનકજીને અંદર ભગવદ્ કથાની લાલસા જોઈ અને હવે સુતજી કથાનો પ્રારંભ કરતા કહે છે કે હું આપ લોકોને એ કથા શ્રવણ કરાવીશ કે જે કથા દેવતાઓને પણ દુર્લભ છે, જેનો પ્રમાણ હું છું, સાક્ષી હું છું. એમ સુતજી કહે છે કે જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કથા શ્રવણ કરાવવા જઈ રહ્યા હતા, ત્યારે પ્રારંભ કરી જ રહ્યા હતા, એ જ સમયે આકાશ માર્ગથી અમૃત કુંભ લઈને દેવતાઓ આવ્યા અને દેવતાઓએ શું કહ્યું કે આ કથામૃત અમને આપો ને આ જે સ્વર્ગનું અમૃત પરીક્ષિતને એને પાઈ દો. કારણ કે મનુષ્ય શું ચાહે છે, એને મૃત્યુનો ભય હોય, આ અમૃતનું પાન કરશે તો એ નિર્ભીઘ્ન થઈ જશે. આ અમને આપો આના બદલે. હવે જ્યાં લેનદેનની વાત આવી, સુખદેવજી દેવતાઓને ટોક્યા. સુખદેવજી કહે છે, ક્વ સુધા ક કથા લોકે ક્વ કાંચ ક્વ મણીર મહાન બ્રહ્મરાતો વિચાર્યૈવમ તદા દેવાજ હાસમ. અરે દેવતાઓ, જરા તો વિચાર કરો, કહ સુધા કહ કથા લોકે કહ કાંચ કહ મણીર મહાન, ક્યાં કાંચના ટુકડા અને ક્યાં દિવ્ય મણી, ક્યાં આ સુંદર ભાગવત કથા અને ક્યાં તમારું આ સ્વર્ગનું તુચ્છ અમૃત, શેના બદલે તમે શું લેવા માટે આવ્યા છો? આ દેવતાઓની વૃત્તિ એવી છે, અમને મળે ઓલાને ન મળે, અમે લઈ લઈએ લાભ. દેવતાઓ સ્વાર્થી છે, સ્વાર્થ વૃત્તિ. દેવતાઓ ત્યાં આવીને બેસી ગયા હોત તો સુખદેવજી કોઈ એને ઉભા ન કરત, પરંતુ અમને મળે ને ઓલાને ન મળે. સુખદેવજી એમને ટોક્યા અને કહ્યું કે જરા વિચાર કરો, કોના બદલામાં તમે શું લેવા માટે આવ્યા છો? સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, કહો પરીક્ષિત, કયું અમૃત તમારે પીવું છે? પરીક્ષિતજી કહે, ગુરુદેવ મને એ બતાવો, આ કથામૃતથી શું લાભ થશે ને આ સ્વર્ગના અમૃતથી શું મળશે? સુખદેવજી કહે છે કે રાજન, આ સ્વર્ગનું જે અમૃત છે એનાથી તમારું જીવન દીર્ઘ બનશે અને કથામૃતથી તમારું જીવન દિવ્ય બનશે. આજે સાતમા દિવસે તમને જે તક્ષક જે સર્પ દંશ આપવાનો છે એનાથી તમારી મૃત્યુ નહીં થાય, આ અમૃત વિશે તો. પરંતુ આ ક્ષણભંગુર જીવનમાં મનુષ્ય જે કામ ક્રોધ લોભ મોહ મદ આતિથી આ જે ષડ રિપુથી જે દુઃખી થાય છે, કથામૃતના પાન કરવાથી આ દુઃખ તમારા જીવનથી નિવૃત્ત થઈ જશે. કહો તમારે કયું અમૃત પીવું છે, આપકી ક્યાં ઈચ્છા હૈ યે બતાઓ. પરીક્ષિતજી કહે છે, મહારાજ જીવન જોઈને તો મેં જોઈ લીધું, પરંતુ આ બધા દુઃખોથી આ બધા ષડ રિપુથી જીવન ખૂબ દુઃખી થાય છે, આપ તો મને કથામૃતનું પાન કરાવો, એ સ્વર્ગ કા અમૃત મુજે નહીં પીના. સોચો પરીક્ષિતજી જેવા જેમને શ્રાપ લાગ્યો છે, સાતમા દિવસે મૃત્યુ છે અને એમની પાસે ચોઈસ પણ છે, તો પણ ભગવદ્ કથાની એનું મહાત્મ્ય જાણીને કથા માટે એ પ્રેરિત થયા, તત્પર બન્યા છે. અને દેવતાઓ ખૂબ નિરાશ થઈને પછી ત્યાંથી નીકળી ગયા. સુતજી કહે છે કે આ કથા જે હું આપને સંભળાવવા જઈ રહ્યો છું
હે ઋષિવર, આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. આ કથા સાંભળવા માટે દેવતાઓ પણ વારંવાર આ પૃથ્વી લોક પણ આવે છે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું તે બ્રહ્મલોકમાં નાહી. એટલા માટે તો આપણા કથાઓમાં પણ દેવતાઓના આસન બિછાવવામાં આવે કે ભાઈ, કારણ કે એ કથા સાંભળવા માટે લાલાયિત રહે છે. સુતજી કહે છે કે આજે કથા શ્રીમદ ભાગવત એની જે શ્રવણ વિધિ જે છે, એ શ્રવણ વિધિ સનત કુમારોએ નારદજીને કહી. હવે શૌનકજીએ પ્રશ્ન કર્યો, સુતજી અમને એ બતાવો કે જે નારદજી એક સ્થાન ઉપર વધારે રોકાતા નથી, એમને આ વિધિ વિધાનમાં રસ ક્યાંથી આવે? અને સનત કુમાર અને નારદજી એ બંનેનું મિલન ક્યાં થયું? કઈ રીતે મળ્યા? કથાનું વિસ્તાર કરો. ઓર અબ સુતજી કથા કા વિસ્તાર કરતે હુએ કહેતે કે એક દિન કી બાત હૈ, નારદજી બદ્રિકાવનમાં ચિંતાતુર મુદ્રામાં બિરાજમાન છે, અને એ જ બદ્રિકાવનમાં સનત કુમારો સત્સંગ કરવા માટે ત્યાં આવ્યા. નારદજીને ચિંતાતુર જોયા. નારદજી પાસે આવીને સનત કુમારે પૂછ્યું કે નારદજી, આપ આ રીતે ચિંતામાં પ્રથમવાર આપના આ રીતે દર્શન કરીએ છીએ. આપના દર્શનથી, આપના સત્સંગથી તો જીવ ચિંતાથી મુક્ત થઈ જાય છે, પણ આ શું આજે આપ ચિંતામાં? શું વાત છે કહો. અને હવે નારદજી પોતાનું ચિંતાનું કારણ બતાવતા કહે છે કે અહમ તુમ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા હરિક્ષેત્રં કુરુક્ષેત્રં શ્રીરંગં સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતા સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભારિણો જીવા વશકા કુટભાષિણઃ. નારદજી કહે રહે હે પ્રભુ, યે પૃથ્વી કો સર્વોત્તમ લોક માન કર મેં ઇસ ભારત કી તીર્થ યાત્રા કરને આયા. જો અહીંયા ભારત શબ્દનો પ્રયોગ નથી, અહમ તુમ પૃથ્વીમ યાતો. ઘણી જગ્યાએ ગ્રંથોમાં ભારતને જ ધ્યાનમાં રાખીને પૃથ્વી શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે અહીંયા જ્યાં પૃથ્વી એટલે ભારત, જે મહાપ્રભુજી પણ ત્રણ વખત પૃથ્વી પરિક્રમા કરી, એટલે કે આ ભારતની ત્રણ વખત આપે પરિક્રમા કરી. તો આ સર્વોત્તમ આ ભૂમિને માનીને આપ આ પૃથ્વી ઉપર તીર્થયાત્રા કરવા માટે આવ્યા. હરિક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધન, અલગ અલગ તીર્થોમાં આપ ભ્રમણ કર્યું, પરંતુ ક્યાંય આપને શાંતિ ન મળી. 28 પ્રકારના અનર્થો નારદજીએ જોયા, અને એ બધી તીર્થોમાં પણ અનર્થ જોઈને નારદજીનું મન બહુ વ્યથિત થઈ ગયું. નારદજી કહે છે સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. મનુષ્ય કેવો થઈ ગયો? ઉદરમ ભારિણો જીવા, બસ પોતાનું પેટ ભરવામાં રત. વશકા કુટ ભાષિણ, કડવું બોલવાવાળો થયો છે, લોભી થયો છે. અને આ બધું જોઈને મારું મન બહુ વ્યાકુલ થઈ ગયું, અને પછી બીજા બધા સ્થાન છોડીને હું સીધો બ્રજભૂમિમાં ગયો. અને બ્રજમાં હું ગયો, ત્યાં બ્રજમાં મેં એક આશ્ચર્ય જોયું. તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટમ શ્રૂયતા તન મુનીશ્વરાઃ એકાતો તરુણી તત્ર નિષન્ના ખિન્ન માનસાઃ. હવે ત્યાં બ્રજમાં શું વિચિત્ર દ્રશ્ય જોયું? એકાતુ તરુણી તત્ર, એક તરુણી તત્ર શ્યમનાજીના તટ ઉપર ખિન્ન માનસાહ વિલાપ કરી રહી છે. સેનો વિલાપ થઈ રહ્યો છે? વૃદ્ધો દૌ પતિતૌ પાશ્વે નિશ્વસંતો વચેતનો શુશ્રુષંતિ પ્રબોધંતિ રુદંતી ચ તયો પુરઃ. બે વયો વૃદ્ધ પુરુષ અચેત અવસ્થામાં ત્યાં પડેલા છે, એને જોઈને ઓલી તરુણી વિલાપ કરે છે. અને હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એને મને જોયું, ને ઓલી સ્ત્રીએ, એ તરુણી સ્ત્રીએ નારદજીને બોલાવ્યા.
भो भो साधो क्षणम तिष्ठम मत चिंतामपि नाशय। हे साधु, हे नारद जी, एक क्षण के लिए रुक जाइए, मेरी चिंता को दूर करें। नारद जी पूछियो, माता आप कौन छो, आपनो दुख नु कारण शू छे? सर्वप्रथम तो आप मने आपनो परिचय आपो। अने हवे ए तरुणी पोतानो परिचय आपता कहे छे, नारद जी अहम भक्ति, हूँ भक्ति छू। अने आज बे वयोवृद्ध जे पुरुष आप जोई रहा छो ए बीजा कोई नहीं पण मारा ज बे दीकराओ, एकनु नाम ज्ञान अने बीजानु नाम वैराग्य। ज्ञान वैराग्य नामानव काल योगे न जर्जरो। अने मारा दुखनु कारण शू छे? काल, समय। आ काल एवो आवी गयो जेना लीधे ज्ञान अने वैराग्य वृद्ध थई चुक्या छे। देखिए ये पूरा एक एक रूपक है, हम समझे इस बात को। कलयुग मां जीवोए ज्ञान अने वैराग्य नी अवगणना करी। आजे जुओ सत्संग मां लोगों ने अरुचि थई गई, प्रमाद। अने ई महात्म ज्ञान ए सत्संग द्वारा मळे ई मळतुं नथी, अने एना लीधे शुं थाय? आपणा अंदर रहेली भक्ति दुखी थाय छे। भक्ति ना दीकरा ज्ञान अने वैराग्य छे। अने भक्ति प्रसन्न क्यारे होय? ज्ञान अने वैराग्य जारे तरुण होय त्यारे भक्ति ने सुख मळे। એટલે જ્યારે સત્સંગ માટે આપણી રુચિ હોય, મેળવવા માટેની ઈચ્છા હોય, એના માટે પછી કંઈક છોડવું પણ પડે, એ વૈરાગ્ય આપણી અંદર હોય। આજે આપણે બધા વૈરાગ્ય પણ ક્ષણિક થઈ ગયા।